તો હવે ભાજપ જે ત્રીજા ઉમેદવાર જાહેર કરી રહી છે નરહરિ અમીન, તેઓ તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે, તે સાંભળીએ. કેટલો વિશ્વાસ છે જીતવાનો? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નડ્ડાજીના સૂચનાથી, એમના આશીર્વાદથી હું આજે ફોર્મ ભરવાનો છું. ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિ જ્યારે મેદાનમાં આવતો હોય ત્યારે સ્વાભાવિક રીતે પોતે જીતની આશા રાખતો હોય. મને ચોક્કસ વિશ્વાસ છે કે 26મી તારીખે જ્યારે મતદાન થશે ત્યારે રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો વિજયી બનશે, એમાં કોઈ મને શંકા નથી. એક વખતના તમારા સાથીદાર શક્તિસિંહ ગોહિલ તમે મંત્રીમંડળમાં સાથે હતા અને ભરતસિંહ સોલંકી જેમની સાથે તમે વર્ષો સુધી કામ કર્યું, બંને ઉમેદવાર એમની સામે છે, તમે એમની સામે મેદાને ઉતરી રહ્યા છો. મેં 2012 ડિસેમ્બરમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. હું છેલ્લા 7-8 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે કામ કરી રહ્યો છું, જાહેર જીવનમાં પડેલો છું, રાજકારણમાં પડેલો છું. કોંગ્રેસમાં હતો ત્યાં સુધી કોંગ્રેસનું કામ કરતો હતો, આજે ભારતીય જનતા પાર્ટીમાં છું અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અનુસાર હું કામ કરી રહ્યો છું. શક્તિસિંહભાઈ હોય, ભરતસિંહભાઈ હોય, એ મિત્રો હતા અને છે, પરંતુ આ ચૂંટણીનું મેદાન છે. ચૂંટણીના મેદાનમાં કેવી રીતના જીતી શકાય એના મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે અને મને વિશ્વાસ છે કે જે રીતના કોંગ્રેસમાં ઇન્ટરનલ જે લડાઈ ચાલી રહી છે, અંદરના જે ગ્રુપો છે, હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ મને યાદ છે કે માધવસિંહભાઈનું ગ્રુપ જુદું, શંકરસિંહભાઈ વાઘેલાનું ગ્રુપ જુદું, ચિમનભાઈ પટેલનું ગ્રુપ જુદું. આ ગ્રુપોના કારણે જ દિવસે દિવસે કોંગ્રેસથી પડતી થઈ છે અને આપણે જોઈ રહ્યા છીએ સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી ઉપર દેશના તમામ લોકોના, તમામ રાજકીય પક્ષના આગેવાનો, પછી કોંગ્રેસના હોય કે બીજી પાર્ટીના હોય, એ વિશ્વાસ મૂકીને જે નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપી રહ્યા છે અને મધ્યપ્રદેશ તો તાજેતરનો દાખલો આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે ગુજરાતમાં પણ પરિવર્તન ચોક્કસ આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ 3 ઉમેદવારો ઉભા રાખ્યા છે અને 3-3 ઉમેદવારો સારામાં સારા મતથી જીતવાના છે. સાહેબ, જે રીતે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ પાટીદાર માટેની ટિકિટ મારી હતી, લાગે છે કે આ જે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો છે તે ક્યાંક ને ક્યાંક તમને સમર્થન કરશે? એક ઉમેદવાર તરીકે મારી જવાબદારી છે કે 180 ધારાસભ્યો છે, ભારતીય જનતા પાર્ટી તરફથી મને જે મતો ફાળવવામાં આવશે, એ ઉપરાંત કોંગ્રેસના અને અપક્ષ અને બીજી જે નાની નાની પાર્ટીના પણ જે ધારાસભ્યો ચૂંટાયેલા છે બધાને હું મળવાનો, એક ઉમેદવાર તરીકે હું એમને વાત કરવાનો અને મારી વિનંતીથી હું એક વાત કરીશ કે ભાઈ આ રાજ્યસભાની ચૂંટણીમાં હું ઊભો છું અને ગુજરાતના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નો દિલ્હીમાં જઈ અને ગુજરાતના પ્રશ્નો નિરાકરણ થાય દિશામાં મારી કામ કરવાની તૈયારી છે. એટલે ચોક્કસ પાટીદાર સમાજના હોય, દલિત સમાજના હોય, આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય, તમામ સભ્યોને મળી અને મારી એક ઉમેદવાર તરીકે મારે જે મતદારોને મળવું જોઈએ એ મળીને હું વિનંતી કરીશ અને મને વિશ્વાસ છે કે એનું સારું સારું પરિણામ મને મળશે. નરહરિભાઈ, પાટીદાર ધારાસભ્યોએ એવું પણ કીધું છે કે ભાજપે નરહરિભાઈને હારવા માટે જ ઉભા રાખ્યા છે, જીતવા માટે ઉભા રાખ્યા હોય તો સમાજનું સન્માન કરવું હોય તો પહેલા અથવા બીજા નંબર પર ઉભા રાખે? નહીં, પહેલા નંબર બીજા નંબરનો અમારો સવાલ નથી. પાર્ટી તરીકે જે પણ જવાબદારી એક કાર્યકર તરીકે મને સોંપવામાં આવે એ મેં સ્વીકારેલી છે અને અમે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજા નંબરનો સવાલ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે સરપ્લસ વોટ છે અને કોંગ્રેસમાં જે આંતરિક લડાઈ છે એ લડાઈ જોતા ત્રીજી સીટ જીતવામાં અમને કોઈ તકલીફ લાગતી નથી. 100એ 100% પરિણામ અમારી તરફેણમાં આવવાનું છે. કેટલા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે? ક્રોસ વોટિંગ તો એ તો 26મી તારીખે સાંજે જયારે મતગણતરી થશે અને જયારે મતદાન થશે ત્યારે જ ખ્યાલ આવશે. તમને શું આશાઓ છે પાટીદાર? ચોક્કસ પાટીદાર નહીં, હું તો કહું છું કોંગ્રેસના અનેક ધારાસભ્યો છે જે કોંગ્રેસથી દુઃખી છે. કોંગ્રેસના આગેવાનોની જે કામ કરવાની પદ્ધતિ છે અને એમનું જે હાઈકમાન્ડ છે એ હાઈકમાન્ડની જે ડબલ પોલિસી છે, ઇન્ટરનલ કાર્યકર્તાઓ આગેવાનો અંદર લડાવવાની જે એમની પોલિસી છે, એના કારણે સખત નારાજગી કોંગ્રેસમાં રહેલી છે અને એનું રિએક્શન ચોક્કસ મળવાનું છે. મારી તો ઉમેદવાર તરીકેની જવાબદારી છે કે કોંગ્રેસના બધા જ ધારાસભ્યોને હું મળવાનો અને મળીને હું વિનંતી કરવાનો કે ભાઈ હું રાજ્યસભાનો એક ઉમેદવાર છું અને તમારો સાથ, સહકાર અને સમર્થન મળે, તમારો મત મળે, એ વાત કરવાની મારી જવાબદારી છે, એ હું અદા કરીશ. નિર્ણય એ લોકોએ કરવાનો છે, કને મત આપો કને ના આપો, પણ મને વિશ્વાસ છે કે કંઈક પરિણામ સારું આવશે. સાહેબ, તમને લાગે તોડજોડની રાજનીતિ વગર તમારી જીત શક્ય બનશે? તોડજોડની નીતિનો સવાલ નથી, અમે કોઈના ઉપર જબરજસ્તી કરતા નથી. ઉમેદવાર તરીકે આપણે લોકશાહીમાં જાણીએ છીએ કે લોકશાહીમાં ઉમેદવારને, દરેક મતદારને મળવાનો અધિકાર છે અને નાતે હું દરેક મતદારને મળવાનો છું, ધારાસભ્યોને, અને મળીને હું મારી વાત કરવાનો છું.
એ મારી વાત સ્વીકારે ના સ્વીકારે એ ઉમેદવારે ધારાસભ્યો નક્કી કરવાનું છે. એટલે તોડફોડની વાતનો સવાલ મારી દ્રષ્ટિએ ઉભો થતો નથી. ઉમેદવારોએ ધારાસભ્યોએ પોતાના અંતરાત્માનો અવાજ સમજી અને એમને મતદાન કરવાનું છે અને મને વિશ્વાસ છે કે ચોક્કસ એનું પરિણામ આવશે. તમારી વાત સાંભળશે તો એનું ધારાસભ્ય પદ જઈ શકે છે ક્રોસ વોટિંગના કારણે અને ધારાસભ્ય પણ ન રહી શકે. એ ધારાસભ્ય પોતે બધા જાણે છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો કોઈ વ્યક્તિ એ અભણ નથી હોતો. એને ખ્યાલ છે કે મત આપવાથી શું ફેર પડવાનો છે. પણ એ છતાં પણ એમની જે નારાજગી હશે, એમની જે વ્યથા હશે, એ વ્યથાનું પરિણામ કદાચ આવે પણ ખરું. એટલે સાહેબ, 7-8 જે ધારાસભ્યો કોંગ્રેસના જે અંતરાત્માનો અવાજ સાંભળશે, તમને લાગે છે 7-8 નહીં, સંખ્યા શું કામ ગણો છો? એ તો 26મી તારીખે જ ખબર પડશે. 7-8 બી હોય, એનાથી બી વધારે હોય, એનાથી ઓછા બી હોય, પણ ચોક્કસ એનું પરિણામ આવવાનું છે. ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીન પણ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરશે ત્યારે નરહરિ અમીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ભાજપના 3-3 ઉમેદવારો ચોક્કસ વિજયી બનશે અને કોંગ્રેસ પર તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં જૂથવાદના કારણે કોંગ્રેસના એક ઉમેદવાર નિહાર થશે.